विद्यार्थी मित्रों आज आपणे लई आव्या छे लेक्चर नंबर 2 विकलन माटे लेक्चर नंबर 2 अगाउ आपणे जोई गया था विकलन शुं छे अने हवे आपणे विकलनना सूत्रो डायरेक्ट याद राखवाना छे अने तेना अमे आपणे एक्जाम्पल पण जोशुं अलग अलग पछी एना पछी विकलनना घणा बधा रूल्स छे भागाकारनी रीत गुणाकारनी रीत चेन रूल ते पण आपणे जोशुं पण आ लेक्चरनी अंदर आपणे विकलनना सूत्रों बधा ज आवडवा जोईए लगभग 8-10 सूत्रों छे अने एक केवी रीतने एप्लाय थाय छे ते आपणे दाखलामां जोशुं बराबर तो विकलन धारो के y नुं कोई फंक्शन छे 6 એ કેવી રાશિ છે ભાઈ અચળ રાશિ કેવું છે અચળ રાશિ તો આનું વિકલન શું થશે તો d બાય dx ઇન્ટુ 6 बराबर 0 तो कोई पण अचल राशि नु विकलन शू थाय तो 0 धारो के कोई पण अचल राशि हो तेरी साथे कोई पण वेरिएबल गुणाकार मां नथी खाली एकलू छे अचल राशि कोई 1 2 3 4 5 6 एम करीने कोई पण अचल संख्या होय तो ते कॉन्स्टंट राशि नु विकलन शू थशे तो डायरेक्ट 0 आपणे याद राखवानुं छे 0 बराबर त्यार पछी बीजुं सूत्र छे કે ધારો કે y d by dx અને આપણને ધારો કે એની આગળ એક અચળાંક આપ્યું છે અને બીજું આપ્યું છે y ધારો કે એક અચળ રાશિ આપી છે અને એક y આપ્યું છે તો આનું વિકલન શું થશે તો c ને આગળ લઈ લેવાનું અને dx by dy ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે આપણને y બરાબર 5x આપ્યું છે y બરાબર 5x આપ્યું છે તો આપણે શું કરવાનું છે અહીંયા દેખાય છે y બરાબર 5x તો શું આપવાનું આપણે કરવાનું છે 5 ને આગળ લઈ લેવાના અને d by dx equal to x તો આપણે કોની સાથે વિકલન કરવાનું x જે સાથે અચળ સંખ્યા ગુણાયેલી હોય અને એની સાથે કોઈ પણ વેરિયેબલ હોય તો એ અચળ સંખ્યાને આપણે શું કરી દેવાની આગળ લાવી દેવાની અને એની સાથે આપણે વિકલન નહીં કરવાનું વિકલન કોની સાથે કરવાનું છે આપણે વિકલન એની સાથેના વેરિયેબલ સાથે બરોબર અને જો એકલી અચળ સંખ્યા હોય તેનું વિકલન શું થશે ડાયરેક્ટ 0 પરંતુ ધારો કે એક અચળ સંખ્યા સાથે ગુણાયેલું છે તો અચળ સંખ્યાને શું કરી દઈશું આગળ લાવી દઈશું અને તેનું વિકલન કરશું ત્યાર પછી મોસ્ટ આઈએમપી જે આપણે ફિઝિક્સમાં ઉપયોગ થાય છે કે ધારો કે વાય બરાબર એક્સ ની એન ઘાત છે y બરાબર x ની n ઘાત છે કોઈ પણ હોઈ શકે 2 3 4 5 તો અહીંયા શું કરવાનું છે આનું વિકલન શું થશે તો d by dx y બરાબર જે પણ ઘાત છે એ આપણે શું લાવવાની છે આગળ યાને કે x n ઘાત ને આગળ લઈ દેવાની અને x ની જે ઘાત છે એમાં માઈનસ 1 કરી નાખવાનું ફરી આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે ધારો કે ફંક્શન છે y બરાબર x ની n ઘાત y બરાબર x ની n ઘાત તો એનું વિકલન શું થશે તો જે પણ ઘાત છે તે આગળ લાવી દેવાની અને જે ઘાત હતી એની માઇનસ 1 ઉદાહરણ જોઈએ કે ધારો કે y બરાબર ઉદાહરણ જોઈએ કે ધારો કે y બરાબર x નો વર્ગ છે તો આપણે આનું વિકલન શું થશે d by dx તો અહીંયા શું આવે ઘાતને આગળ લાવી દેવાની તો 2 અને x ની 2 માઇનસ 1 તો શું વધવાનું છે જવાબ 2x શું વધવાનું છે 2x બરોબર શું વધશે 2x ખબર પડી ગઈ તમને બધાને ચલો હવે સૂત્ર છે આગળ ચાલીએ તો ધારો કે y નું ફંક્શન છે sin x y નું ફંક્શન શું છે sin x તો આનું શું થશે d by dx sin x નું વિકલન થશે માઇનસ cos x કેવી રીતે થાય છે તે આપણે જોવાનું નથી પણ આવા સૂત્ર યાદ રાખવાનું છે sin નું વિકલન શું થાય તો માઇનસ cos sin નું વિકલન શું થાય તો માઇનસ cos sin નું વિકલન શું થાય તો માઇનસ cos થાય છે બરોબર साइन सॉरी साइन विकलन प्लस कोस साइन विकलन શું થશે પ્લસ કોસ અને d / dx cos
कॉस एक्स नु शू थशे माइनस साइन एक्स। संकलन में उल्टू थशे तो साइन एक्स नु विकलन शू थाय छे कॉस एक्स प्लस कॉस एक्स, साइन एक्स नु विकलन शू थाय प्लस कॉस एक्स अने कॉस एक्स नु विकलन शू थाय छे माइनस साइन एक्स, शू थाय छे माइनस साइन एक्स बराबर। हवे आपणे वात करिए तो डी बाय डी एक्स टेन एक्स नु विकलन शू थाय, शू टेन एक्स नु विकलन शू थाय तो टेन एक्स नु विकलन थशे सेक एक्स नो स्क्वेर, शू थशे सेक एक्स नो स्क्वेर। त्यार पछी डी बाय डी एक्स कोट एक्स नु विकलन शू थाय, आपने पूछे कि कोट एक्स नु विकलन शू थाय तो कोट एक्स नु थशे माइनस कोसेक एक्स नो वर्ग, शू आवशे माइनस कोसेक एक्स नो वर्ग। हवे आपणे साफ करशुं, आटलू लखी दो पछी आपणे आ तमे नोधी लेजो। हवे आपणा सूत्र केटला बाकी रह्या, तो आपणा सूत्र रह्या छे डी बाय डी एक्स, आपणने पूछे कि सेक एक्स नु शू थाय विकलन शू थाय सेक एक्स नु विकलन, तो सेक एक्स नु विकलन थशे सेक एक्स टेन एक्स, शू थशे सेक एक्स टेन एक्स। અને ડી બાય ડી એક્સ કોસેક એક્સનું વિકલન શું થાય તો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ। આપણા ફિઝિક્સમાં આટલા જ સૂત્રો છે બરાબર, આપણા ફિઝિક્સમાં કેટલા સૂત્રો છે આટલા જ સૂત્રો છે, અને તમને આ બધા સૂત્રો યાદ રાખવા પડશે। ધારો કે એક્સની ઘાત એન છે તો એ એનને આગળ લાવવાની અને એન માઇનસ વન કરી નાખવાનું બરાબર, અને ત્યાર પછી ધારો કે સાઇન એક્સ, સાઇન એક્સ નું સાઇન એક્સ નું શું થાય પ્લસ કોસ એક્સ, કોસ એક્સ નું માઇનસ સાઇન એક્સ, ટેન એક્સ નું સેક સ્ક્વેર એક્સ અને કોટ એક્સ નું કોસ એક્સ સ્ક્વેર એક્સ। ત્યાર પછી વાત કરીએ તો ડી બાય ડી એક્સ, ડી બાય ડી એક્સ ઇક્વલ આપણને ધારો કે લોગ છે, લોગ ઈ એક્સ તો એનું વિકલન થશે વન અપોન એક્સ, શું થશે વન અપોન એક્સ, શું થશે વન અપોન એક્સ। ત્યાર પછી ડી બાય ડી એક્સ ધારો કે કોઈ એક્સપોન્શિયલ ઇક્વેશન એ ઈની પાવર એક્સ, ઈની પાવર એક્સ તો એનું વિકલન એઝ ઇટ ઇઝ એક્સ, ઈની પાવર એક્સ જ રહેવાનું છે, ઈની પાવર એક્સ જ રહેવાનું છે। અને લાસ્ટ ડી બાય ડી એક્સ, ડી બાય ડી એક્સ બરાબર ધારો કે એની પાવર એક્સ છે તો શું કરશું તો એની પાવર એક્સ લોગ એ લોગ, આટલા સૂત્ર તમારે યાદ રાખવા પડશે ફરજિયાત વિકલન માટે, આટલા સૂત્ર તમારે વિકલન માટે યાદ રાખવા પડશે બરાબર। તો ધારો કે એક્સની એન માં ઘાત હોય તો શું કરવાનું, આ ઘાતને આગળ લાવવાની માઇનસ વન સૌથી વધારે ઉપયોગ થતું બરાબર। ત્યાર પછી સાઇન એક્સ છે તો સાઇન એક્સનું શું થશે પ્લસ કોસ એક્સ, કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ, ટેન એક્સનું સેક સ્વેલ સેક એક્સનો સ્ક્વેર, કોટ એક્સનું કોસ એક્સનો સ્ક્વેર, સેકનું સેક પ્લસ સેક ઇન્ટુ ટેન, કોસ એક્સનું માઇનસ કોસ એક્સ કોટ એક્સ, લોગ એક્સનું વન અપોન એક્સ, લોગ ઈ લોગ સોરી ઈની પાવર એક્સ તો શું હશે ઈની પાવર એક્સ બરોબર। હવે આપણે ઉદાહરણ પણ જઈએ, તમને ઉદાહરણ ગણશું ધીમે ધીમે તો ક્લિયર થઈ જશે ડાઉટ। તો તમારે પાઉસ કરીને ટ્રાય કરવાનો છે કે વાયનું ફંક્શન બરાબર ટુ એક્સ નો વર્ગ પ્લસ વાયનું ફંક્શન રૂટ એક્સ છે, વાયનું ફંક્શન વન અપોન એક્સનો સ્ક્વેર છે અને વાયનું ફંક્શન વન અપોન
चलो आनु तमारे विकलन करवानू छे, कोनी सापेक्षे x नी सापेक्षे, पाउस करीने ट्राय करवा मांडो, बरोबर। तो करिए तो तमने शू शीखवाड्युं तुं मे के डी बाय डी एक्स टू एक्स नो घन ज्यारे एक्स नी पावर एन होय तो आप घातने शू करशू आपणे आगळ लावशू माइनस वन, एटले के शू करवानुं छे तो त्रण ने आग लाशो के लिए त्रण दू छ, एक्स नो थ्री माइनस वन एट्ले के केटलू आवशे छ एक्स नो वन। तो आपणे जवाब शू छे टू एक्स नो घन नू विकलन शू थशे छ एक्स नो वर्ग, शू थशे छ एक्स नो वर्ग। एक थई गयुं आपणुं, बीजा पर आवीए। चलो तो डी बाय डी एक्स, हवे एक्स ने वर्गमूल में कई रीतना लखी सकता है, एक्स वर्गमूल में हो तो आपने डायरेक्ट आ रीते लिखी देखा वन बाय आ रीतने लखी सक, हाँ लखी सक। तो हमें शू थे आ घात ने शू करने आग ला माइनस वन एट्ले कि एक भाग्या बे एक्स एक भाग्या बे घात माइनस वन, एक शू कर आ घात ने आग ला दी माइनस वन कर, बराबर घात ने आग ला दीवाटली घात थी अने जे जूनी घात थी माइनस वन कर देवा, शू मैं वन बाय टू एक्स ने शू हे लसा लीए तो वन माइनस टू माइनस डिवाइड बाय वन एट्ले कि माइनस वन बाय टू, माइनस वन बाय टू। तो जवाब अपना शू आ, चलो वन बाय टू ने कई रीते लखी सकते तो अंडर रूट एक्स, बराबर कई रीते लखी सकते एक्स माइनस बी घात ने शू लख अंडर रूट एक्स। त्यार पछी तीजा नी बात करिए कि वाय बराबर वन अपॉन एक्स नो वर्ग है, वन अपॉन एक्स नो वर्ग है तो सादू शू करवानुं आने ऊपर लई जवानुं, शू करवानुं आने ऊपर लई जवानुं। तो डी बाय डी एक्स इक्वल टू आने ऊपर जई जशे तो कई लखवानुं एक्स नी माइनस बी। हवे ज्यारे आपणे विकलन करिए तो घात शू करवानी, जे घात होय आगळ माइनस वन एटले के माइनस बे एक्स माइनस बे माइनस वन, शू आवशे तो माइनस बे एक्स नी माइनस त्रण घात, शू आवशे एक्स नी माइनस त्रण घात। तो आने कई रीते लखशो तो माइनस बे एक्स नी त्रण घात, ओके। त्यार पछी वाय आने लखीए, आपणुं फंक्शन छे वाय बराबर वन बाय थ्री एक्स, तो आने आपणे कई रीते लखी सकाय, तो आ शू छे वन बाय थ्री, तो वाय बराबर डी बाय डी एक्स बराबर आने क्यों एक्स नी माइनस वन बाय थ्री, घनमूल छे तो माइनस वन बाय थ्री लखी दीए। चलो तो आनु शू थशे घात आगळ आववानी छे तो माइनस वन बाय थ्री आगळ अने एक्स नी माइनस वन बाय थ्री माइनस वन, शू आववानुं छे लसा लेशो तो माइनस वन बाय लसा लीए तो शू आवशे माइनस वन बाय थ्री एक्स नू माइनस वन माइनस थ्री, तो शू आवशे जवाब आपणो वन बाय थ्री एक्स नी माइनस फोर घात, शू आवशे एक्स नी माइनस फोर घात। तो लास्ट में जवाब कई रीते लखी सकते तो वन माइनस वन बाय थ्री अने एक्स नी चार घात, आ छे नू विकलन, आ छे नू विकलन। हवे आगळ जोईए, तमने अहींथी डाउट क्लियर थई गया हशे, हवे आगळ जोईए के मोटी संख्या होय तो शू करी शकाय। पाउस करीने ट्राय करवानो छे के वाय बराबर y बराबर सिक्स एक्स नो घन माइनस टू एक्स नो वर्ग प्लस फाइव एक्स, बीजू छे x बराबर एट टी नो माइनस टू टी नो वर्ग प्लस फाइव। अँ आपणे t नी सापेक्षे कीधु छे, अँ x नी सापेक्षे। चलो पाउस करीने बेने करवा मंडो, चलो पाउस करीने बन्ने
दाखला गणा मांडो। तो पहला आपणे आना पर आवीए तो शू करशु पहला के y नु फंक्शन शू छे आपणा पासे 6x नो घन माइनस 2x प्लस 5x प्लस 5x तो d अपॉन dx कोनी सापेक्ष करवानो x नी y बराबर शू छे तो 6x नो घन माइनस 2x नो वर्ग प्लस 5x। હવે સાદું અંદર બધે ગુણી નાખીએ શું આવશે જે પણ અચળ સંખ્યા હોય તેને આગળ લઈ લેવાની અને કોની સાથે વિકલન કરવાનું કહે છે આપણે તો વિકલન અહીંયા કહે છે x ની સાપેક્ષે કોની સાપેક્ષે વિકલન કરવાનું કહે છે x ની સાપેક્ષે તો ચાલો 6 ને આગળ લઈ લઈએ d બાય dx x નો ઘન માઇનસ 2 ને આગળ લઈ લઈએ d બાય dx x નો વર્ગ પ્લસ 5 ને આગળ લઈ લઈએ d by dx હવે શું થાય છે જો આનું વિકલન થશે તો આ ઘાત ક્યાં આવવાની છે આગળ એટલે કે ઘાતને આપણે ક્યાં લાવી દીધી ત્રણ આગળ અને એક માઇનસ વન કરવાની શું કરવાની છે એક માઇનસ વન એટલે કે x ની ઘાત કેટલી વધશે ત્રણ માંથી બે જશે તો એક માઇનસ બે એમના મૂકી દીધા આનું વિકલન કરવાનું છે x સાથે એક માઇનસ બે આગળની ઘાત આગળ આવી ગઈ બે બે માઇનસ એક એટલે કે શું આવશે x ની વન ઘાત પ્લસ પાંચ ચલો આને એક ઘાત છે એક ઘાત આગળ આવી માઇનસ વન એટલે x ની ઘાત કેટલી થઈ છે ઝીરો તો કોઈની એક ઝીરો ઘાત શું થઈ જાય વન એટલે કે વન તો આ લાસ્ટમાં આન્સર શું મળે છે છતરી અઢાર એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ પ્લસ ફાઈવ આપણને વિકલન મળ્યું અઢાર એક્સ નો વર્ગ માઇનસ 2x પ્લસ 5 બરોબર છે હવે આ જોઈએ ચલો x નું મૂલ્ય શું આપ્યું છે આપણને 8t નો વર્ગ માઇનસ 2t નો વર્ગ પ્લસ 5t જો આ સૂત્રનો આપણા ફિઝિક્સમાં સૌથી વધારે ચેપ્ટર નંબર ત્રીજું આવશે ત્યારે સ્ટાર્ટ થઈ જશે આપણે વિકલન એક છોડો માટે બરોબર તો શું કરવાનું છે કોની સાપેક્ષે વિકલન કરવાનું કહે છે ટી ની સાપેક્ષે કોની સાપેક્ષે ટી ની તો આપણે શું કરશું સિમ્પલ કે ડી બાય ડી ટી પહેલા વાય એક્સ ની સાપેક્ષે કરતા એટલે એક્સ લખતા હતા અહીંયા વાય ટી ની સાપેક્ષે કહીએ એટલે ટી લખીએ એક્સ નું મૂલ્ય શું આપ્યું છે તો 8t નો વર્ગ માઇનસ 2t નો વર્ગ પ્લસ 5 સિમ્પલ ગુણી દઈએ 8 ને એમનામ રાખવાના છે d બાય dt t નો વર્ગ માઇનસ 2 એમને d બાય dt t નો વર્ગ સોરી ઘન છે અહીંયા ઘન છે પ્લસ 5 ડીએક્સ ડી બાય હવે મેં તમને કીધું હતું કે જ્યારે પણ કોઈ અચળ સંખ્યા સાથે વિકલન કરીએ એની સાથે કોઈ પણ વેરિયેબલ ગુણાયેલો નથી તો એનું શું થશે ઝીરો તો અહીંયા જો 8 એમના મૂકી દીધા ગુણ્યા આની ઘાત આગળ આવવાની છે એટલે 3 માઇનસ 1 એટલે કે ટીની કેટલી ઘાત વધશે 2 માઇનસ બે એમના એમ મૂકી દીધા આપણે બે એમના મૂકી આ ઘાત આગળ આવશે તો શું આવશે બે ટીમની ઘાત 1 પ્લસ આનું શું થશે ઝીરો કારણ કે કોઈ અચળ સંખ્યાનું વિકલન શું થાય ઝીરો તો 8 તરી 24 ટી નો વર્ગ માઇનસ 2 દુ 4 ટી તો આપણું વિકલન શું મળ્યું 24 ટી નો વર્ગ માઇનસ 4 ટી માઇનસ 4t બીજા ઉદાહરણ આપું છું તે તમારે જાતે પણ ઘરે ટ્રાય કરવાનો હજી એક જોઈ લઈએ ફાઈ એક્સ નો વર્ગ પ્લસ એક્સ ની 3/2 પ્લસ
सिक्स एक्स इक्वल टू जीरो। चलो पॉज करें फटाफट करवा मन जाओ तो शू डी बाय डी एक्स बराबर पांच एक्स नो वर्ग प्लस एक्स थ्री बाय टू प्लस सिक्स एक्स शू कर दू सीधू गुणी नाखी है पांच ने एम ने मूकी देवाना डी बाय डी एक्स जो हमें फिजिक्स में करसू तरह आ बड़ी रीत नहीं करवा डायरेक्ट अपने विचार लेवा आनु शू थाय आनू शू थाय फटाफट अहीं शू आवशे डी बाय डी एक्स एक्स निकली आवशे थ्री बाय टू प्लस सिक्स ने आग डी बाय डी एक्स चलो आनू शू थशे विकलन तो पांच एम ने एम घात बे आग आई जाए टू एक्स प्लस अहीं शू आवानू छे घात आग आवानी छे एटले के थ्री बाय टू थ्री बाय टू अने शू आवशे एक्स नी घात में शू करशू थ्री बाय टू माइनस वन तो शू आवशे बे अहीं गुण शू लसा शू आवाना छे तो बे एका बे अहीं तो शू आवशे माइनस वन बाय टू प्लस छ एक्स नी एक घात आग माइनस वन एट्ले वन गुणिया वन तो शू आ पांच दू दस एक्स प्लस त्रण बाय टू वन बाय टू ने शू लख रूट एक्स प्लस छ आनु विकलन शू थ प्लस छ। तमे अलग अलग एक्जाम्पल लई अने करी सको छो। हवे लास्ट लेक्चर में आवता लेक्चर में आपणे विकलन माटे भागाकार गुणाकार चेन रूल जोवाना छीए पछी आपणो विकलन पूरू एना पछी लास्ट छे संकलन।